હાય ફ્રેન્ડ્સ, હું છું દર્શના, દર્શનાસ ફૂડ એન્ડ કિચન એપમાં તમારું સ્વાગત છે. આજે આપણે મસાલા રાઈસ જોઈએ. ના કોઈ મહેનત, ના કોઈ ઝંઝટ, મિનિટોમાં તૈયાર થશે મસાલા ભાત. કુકરમાં ફક્ત એક સીટી વગાડીને બાસમતી રાઈસનો આપણે મસાલા રાઈસ તૈયાર કરીશું. એકદમ દાણો છૂટો છૂટો તૈયાર થાય એ કેવી રીતે તેની બધી ટિપ્સ પણ જોતા જઈશું. તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો. ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં 3 કપ બાસમતી રાઈસને પાણીમાં આપણે ડુબાડીને રાખીશું અડધો કલાક માટે. આપણે બજારમાંથી બાસમતી રાઈસ લઈએ ને તો તેમાં બિલકુલ દિવેલ કે કોઈ પણ જાતનું તેલ એડ નથી કરવાનું હોતું, તેને કોરા જ રાખવાના હોય છે. આમ કરવાથી રાઈસમાંથી સુગંધ સારી આવે છે. હવે આપણે કુકરમાં તેલ મૂકીશું. તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. અહીંયા રિફાઇન્ડ ઓઇલ લીધું છે 3-4 ચમચી. તેલ ગરમ થાય એટલે વઘારમાં તજ એક મોટી કાળી ઇલાયચી તોડીને એડ કરીશું. તેનાથી સુગંધ ખૂબ સરસ આવે છે. 2 લવિંગ અને મરી એડ કરીશું. 1 તમાલપત્ર એડ કરીશું. 1 ચમચી જીરું એડ કરીશું અને 1 બટાકાને મોટો કાપીને એડ કર્યો છે. એની સાથે 1 કેપ્સિકમને પણ ઝીણું સમારીને એડ કરી દઈશું. તેની સાથે 1 નાની વાડકી જેટલા 80 ગ્રામ જેટલા લીલા વટાણા એડ કરીશું. શિયાળામાં લીલા વટાણા એકદમ આસાનીથી મળી રહે છે, તેથી મેં અહીંયા એડ કર્યા છે. તેનાથી ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. તેની જગ્યાએ તમે ફ્રોઝન વટાણા પણ એડ કરી શકો છો. હવે સ્વાદ અનુસાર 1 ચમચી ધાણાજીરું, 1/4 ટેબલ સ્પૂન હળદર અને ગરમ મસાલો, 1/2 ચમચી લાલ મરચું, તીખાસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, 2 લીલા મરચાં એડ કરીને 2 મિનિટ માટે કરીશું અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 ટામેટાની પેસ્ટ એડ કરીશું. સબ્જી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલા પણ સારી રીતે કૂક થઈ જશે. ત્યારબાદ 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. જો તમે રોક સોલ્ટ યુઝ કરતા હોય તો થોડું વધારે મીઠું એડ કરવું. 1 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. લાલ કાશ્મીરી મરચાંથી કલર ખૂબ સરસ આવે છે. 2 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે, તો આ જ સમય છે. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. કુકરમાં આ રીતે રાઈસ બનાવીએ ને તો પાણી એડ કરવું એ ખૂબ મહત્વનું છે કે તમે કેટલું એડ કરો છો. મેં અહીંયા 2 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને પાણીને હવે ગરમ થવા દઈશું. ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમે ગરમ પાણીનો જ ઉપયોગ કરજો. હવે આપણે ચોખાને ધોઈ કાઢીશું. તમે જોઈ શકો છો ચોખા સરસ મોટા થઈ ગયા છે. આ બાસમતી ચોખા છે જે લાંબા આવે છે ને તે લીધા છે. હવે 2 વાર પાણીથી તેને ધોયા બાદ તેમાં એડ કરીશું કુકરમાં. જો આપણે 3 વાડકી ચોખા લીધા હોય તો એના પ્રમાણમાં જ્યારે કુકરમાં બાસમતી રાઈસ બનાવીએ તો દાણો ફૂલીને મોટો થાય તે માટે તેમાં પાણી 1/2 ગ્લાસ જેટલું ઓછું એડ કરવું, જેથી રાઈસ એકદમ છૂટો છૂટો બનશે. અને એક બીજી ટિપ્સ છે, જો તમે જૂના બાસમતી રાઈસનો ઉપયોગ કરતા હોય તો આ પ્રમાણે કરવું, અને જો નવા બાસમતી રાઈસ હોય તો 1 ગ્લાસ પાણી ઓછું રાખવું જેટલા ચોખા હોય એ પ્રમાણે. હવે 1 ચમચી ઘી અને 1 ચમચી કિંગ મસાલો એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા રાઈસ બનાવવા માટે ઉપરથી થોડા આપણે કાજુ પણ એડ કરીશું. આ બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ તેને કરી શકો છો. થોડા લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ આપણે કુકરને બંધ કરી દઈશું અને 1 સીટી અથવા તો 2 સીટી વગાડવી. સીટીનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે છે. હવે કુકર ઠંડુ પડે ત્યારબાદ આપણે ખોલીને જોઈએ તો બાસમતી રાઈસ તૈયાર થઈ ગયો છે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીને તેને ગાર્નિશ કરી લઈશું અને જે તમાલપત્ર ને લવિંગ ઉપર જો દેખાતા હોય તો તેને બહાર કાઢી દઈશું, કેમ કે મોઢામાં આવે તો ગમતું નથી. તો છે ને એકદમ સરળ. હવે આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈએ. પણ અહીંયા પણ એક વાતનું ધ્યાન રાખવાની જરૂર છે, આ બાસમતી રાઈસને આપણે કોઈ પણ થાળમાં છૂટો છૂટો પાથરી દઈશું અને ઠંડો પડવા દઈશું, જેથી તેનો દાણો એકદમ સરસ છૂટો છૂટો પડી જાય. જ્યારે ગરમ હોય ને ત્યારે તરત તમે જો હલાવશો ને તો તેનો દાણા તૂટી જશે. તેથી હવે આપણે ખાલી અહીંયા ઉપર નીચે જ કર્યું છે. ત્યારબાદ તેને કોઈ પણ એક થાળમાં બહાર કાઢી લેવો અને ઠંડો પડવા દેવો. અહીંયા વિડીયો બતાવવા માટે મેં સર્વિંગ પ્લેટમાં મસાલા રાઈસને કાઢી લઉં છું, પરંતુ તમે તેને એક મોટા થાળમાં કાઢી લેજો અને થોડો ઠંડો પડવા દેજો, તો ખૂબ જ સરસ છૂટો છૂટો મસાલા રાઈસ તૈયાર થશે. આઈ હોપ અહીં જણાવેલી બધી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હશે. તો હજુ સુધી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન એપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, 2 લાઇકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. આ જ રીતે નવી નવી રેસીપી સાથે દર્શનાસ ફૂડ એન્ડ કિચન એપ ચેનલ પર બની રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.
બાય, થેન્ક યુ, જય સ્વામિનારાયણ. ડુંગળી લસણ વગરની મસાલા રાઈસની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે.